નમસ્કાર, હું છું રાહુલ બેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડના નિવાસસ્થાને ગણપતિ પૂજામાં આપી હાજરી. બપ્પાની આરતી ઉતારી કર્યા દર્શન. કર્ણાટકમાં માંડ્યામાં ગણપતિ શોભાયાત્રા પર પથ્થરમારો, વિસ્તારમાં તણાવનો માહોલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે પેરાઓલિમ્પિયન્સ સાથે કરશે મુલાકાત. ઉત્તર પ્રદેશના મથુરામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ ચાલુ. શહેરના મોટા ભાગોમાં ગંભીર જળબંબાકાર. આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ. મેળા દરમિયાન યાત્રાળુઓ સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી કરી શકશે દર્શન. બનાસકાંઠાના વાસણ બોર્ડર પરથી 42.84 ગ્રામ MD ડ્રગ્સ સાથે કિસમની ધાનેરા પોલીસે અટકાયત કરી. 4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જેમાં રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી. ચીનના ઉલાનબરમાં એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે તેની 4થી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:15 વાગ્યાથી રમાશે. ભારત પહેલેથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. મહિલા T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે શારજહમાં રમાશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.